છેલ્લા થોડા સમયથી ચીન અને રશિયા સતત નજીક આવી રહ્યા છે. ગયા મહિને G20 સમિટ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ભારતનો પ્રવાસ કર્યો ન હતો, પરંતુ તેના બાદ તે ચીન પહોંચ્યા હતા. જેના પર આખી દુનિયાની નજર હતી. તો રશિયા અને ચીનના સંબંધ ધીરે ધીરે મજબૂત થઈ રહ્યા છે, જે પશ્ચિમી દેશો માટે નહીં પરંતુ ભારત માટે ચિંતાનો વિષય છે. આ વચ્ચે ભારતને ક્રૂડ ઓઇલ વેચી રહેલું રશિયા ચીની કર સીમા પેમેન્ટની માંગ કરી રહ્યું છે. જોકે મોદી સરકારે ક્રૂડ ઓઇલના ઇમ્પોર્ટ માટે ચીની મુદ્રામાં ચૂકવણી કરવાના રશિયન ઓઇલ સપ્લાયર્સના દબાણને ફગાવતા ઝટકો આપ્યો છે. તેમની પાછળ બેઇજિંગ અને નવી દિલ્હીની વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો સ્ટ્રેસ કારણ છે. આ અંગે એક અધિકારીના જણાવ્યા અનુસાર અમુક રશિયન ઓઇલ સપ્લાયર્સ યુઆનમાં પેમેન્ટની માંગ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર તેના પર સંમત નહીં થાય. ભારતની લગભગ 70% રિફાઇનરી સરકારના સ્વામિત્વની છે, અને જેનો મતલબ એ છે કે તેમને નાણાં મંત્રાલયના આદેશનું પાલન કરવું પડશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.